જૂના કેમેરાના ઉપયોગથી ફોટોગ્રાફીમાં વિજાપુર સૈયદ સ્ટુડિયોએ નંબર 1નું સ્થાન પ્રાપ્ત કર્યું છે। વર્લ્ડ ફોટોગ્રાફી દિવસે આપણો ગુજરાતના રિપોર્ટર મહેશ આસોડિયા સાથે તસ્કિન સૈયદે રૂપરૂપ વાત કરી હતી। વિજાપુર તાલુકાને ફોટોગ્રાફીની દુનિયામાં ખ્યાતિ અપાવનાર ફોટોગ્રાફર તરીકે જો નામ લેવામાં આવે તો વિજાપુરના ઇમદાદ હુસેન સૈયદનું નામ ફોટોગ્રાફીમાં મોખરે છે। તાલુકામાં જ્યારે વીજળીની સુવિધાઓ નહોતી તે સમયે પણ ફોટોગ્રાફી અવલ નંબરે રહેતી હતી। ફોટોગ્રાફી શીખ્યા પછી તાલુકામાં 1948 સાલમાં સૈયદ સ્ટુડિયો નામથી મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે પ્રથમ સ્ટુડિયો નાખી શરૂઆત કરવામાં આવી હતી। આજે 74 વર્ષે પણ આ સ્ટુડિયો ચાલુ છે, જેમાં લગ્ન પ્રસંગ ધાર્મિક કાર્યક્રમોના અલ્હાદક ફોટાઓ 1948થી 5 પૈસામાં 5 ફોટાઓ આપતા હતા અને 1990 સુધીમાં ફોટો પાડીને વર્લ્ડ ફોટોગ્રાફી સ્પર્ધામાં પોતાના મૂકેલા ફોટોગ્રાફને પ્રથમ ક્રમાંકની સિદ્ધિ હાંસલ કરાવી હતી। હાલમાં જૂના થમણવાળા કેમેરાનો ઉપયોગ કરી 1937 વર્ષનો ક્વાર્ટર ફ્લેટ કેમેરા તેમજ 1947 સમયના મેટર્સ જર્મની 502 કેમેરા, 1950નો રોલી ફ્લેક્સ કેમેરા, 1952નો રોલી બોક્સ ફ્લેકર્સ કેમેરા, 1960નો સનફ્લેક્સ કેમેરાનો ઉપયોગ કરી ઘણા ફોટાઓ કંડારેલા છે। તેઓ પોતાની ફોટોગ્રાફીના ગુરુ સાથે કેટલાક ફિલ્મમાં પોતાની ફોટોગ્રાફી પણ રજૂ કરી છે। આ અંગે હાલમાં તેમના દીકરાઓ તન્વીર સૈયદ તેમજ તસ્કિન સૈયદ પોતાના પિતાના ફોટોગ્રાફીનો શોખને આગળ ધપાવી રહ્યા છે। વિજાપુર તાલુકામાં સૈયદ સ્ટુડિયોનું હાલમાં ફોટોગ્રાફીમાં મોખરાનું સ્થાન ધરાવે છે। મારા વાળા ફોટોગ્રાફી કરનારા મિત્રો તથા ફોટોગ્રાફી ક્ષેત્રે રસ ધરાવતા તમામ મિત્રોને આજે 19 ઓગસ્ટે તમામને હું વર્લ્ડ ફોટોગ્રાફી ડેની શુભેચ્છાઓ પાઠવું છું। હું તસ્કિન સૈયદ, સૈયદ સ્ટુડિયો વિજાપુર। મારા પપ્પાએ આજથી લગભગ 74 વર્ષ પહેલાં 50-60ના દાયકા દરમિયાન પપ્પાએ જે ફોટોગ્રાફીની શરૂઆત કરી હતી, એ વખતે એમણે જે 3/4 લાઇટ, બટરફ્લાય લાઇટ, કટ લાઇટ, સાઇડ લાઇટની જે ફોટોગ્રાફી કરી હતી, જે આજે ઘણા પરિવારોમાં અમે જોઈએ છીએ। ઘણા લોકોના ત્યાં વેડિંગ ફોટોગ્રાફીની અંદર પપ્પાએ પડેલા એ જમાનાના કપલ શૂટ જે આજે પ્રી વેડિંગમાં વપરાયા છે, એ આજથી 35-40 કે 50 વર્ષ પહેલાં પપ્પા પાડી ચૂક્યા છે। ઇન શોર્ટ, આજે 19 ઓગસ્ટ વર્લ્ડ ફોટોગ્રાફી ડે, એટલે આજે આ દિવસ એટલા માટે મનાવવામાં આવી રહ્યો છે કે 19 ઓગસ્ટ 1839 દરમિયાન એ વખતે ફર્સ્ટ ટાઈમ એ ફોટો પ્રતિબિંબિત થઈ અને કાગળ ઉપર આવ્યો હતો, આવું મારા વાંચવામાં આવેલું છે। એ દિવસથી આનો વર્લ્ડ ફોટોગ્રાફી ડે મનાવવામાં આવે છે અને લોકો પોતપોતાના ફોટા આડે અવડે જ્યાં બી પાડેલા હોય એ પોતાની યાદ તાજા કરવા માટે આ દિવસને ઉજવતા હોય છે અને ઉજવવું જ જોઈએ। આ ફોટોગ્રાફી કર્યા પછી, એટલે કે સ્ટુડિયો ફોટોગ્રાફી, વેડિંગ ફોટોગ્રાફી પછી મારા મોટા ભૈયા ફિલ્મમાં આવ્યા, એના પછી અમે બે ભૈયા ફિલ્મમાં આવ્યા। ઉત્તર સમય પ્રમાણે બધું બદલાતું ગયું, પેન્ટેક્સ આવ્યો, નિકોન આવ્યો, નિકોન FM10 આવ્યો, એ પછી DSLR કેમેરા આવ્યા, આજે મિરરલેસનો જમાનો છે, બરાબર દિવસે આની અંદર ચેન્જ, એટલે ફોટોગ્રાફી એકદમ વિશાળ, ખૂબ વિશાળ ક્ષેત્ર છે। એના માટે મારી પાસે, એના વિશે બોલવા માટે મારી પાસે શબ્દો નથી। વ્યક્તિનો પોતાનો શોખ, કૌશલ્ય, આગવી આવડત, પછી સામેવાળા જ્યાં ફોટોગ્રાફી કરતા હોય જગ્યા, એ વ્યક્તિ, આમ બધા ફેક્ટર્સ જ્યારે ભેગા થાય ત્યારે એક સરસ પિક્ચર ક્રિએટ થતું હોય છે અને એની પાછળ માવજત, આઉટપુટનું ધ્યાન રાખવું, આવી બધી ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખીને જે ફોટોગ્રાફી કરવામાં આવે તો બહુ મજા આવે। ઇન શોર્ટ, લાસ્ટમાં હવે તો મોબાઈલનો યુગ આવી ગયો છે, લોકો જાત જાતના અને ભાત ભાતના ફોટોગ્રાફ્સ મોબાઈલમાં પાડતા હોય છે અને નવી ટ્રિક ફોટોગ્રાફી પણ આની અંદર આવી ગયેલી છે। તો આ ક્ષેત્રને હું એમ કહું છું કે આ ફોટા સાચવીને રાખો, કેમ કે આજે અમે 1950ની આજુબાજુના 60ના ફોટા જોઈએ છે, અથવા હું મારા બચપણના before 40 years ago હું ફોટા જોઉં છું તો એ ફોટા જોવાની મજા જ કંઈ અલગ આવે છે। એ મજા જનરલી બીજે ક્યાંય ના આવે જે આજથી 50 વર્ષ પહેલાં પાડેલા ફોટા જોવામાં આવે। ઓકે, થેન્ક યુ સો મચ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।